સાથે વલસાડમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. વલસાડમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં ભારે વરસાદના કારણે શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી છે. ઉમરગામની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. શાળાઓ કોલેજ અને આઈટીઆઈ બંધ રહેશે. સ્થાનિકની પરિસ્થિતિ પ્રમાણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો કલેક્ટર દ્વારા ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી હતી. તો વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે શાળાઓ અને કોલેજમાં રજા આપવામાં આવી છે, રજા જાહેર કરવામાં આવી છે. તો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવ્યો. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, જેમાં ભારે વરસાદના કારણે શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી છે. ઉમરગામની શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે. તો વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પાણી ફરી વળ્યા છે. રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ સાથે નિર્ણય કરવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી હતી. શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી છે, શું પરિસ્થિતિ? ચોક્કસથી સ્મિતા, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજરોજ અતિ ભારે વરસાદને લઈને ઉમરગામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ બંધ રહેશે. વલસાડ જિલ્લાના બાકીના તાલુકાઓમાં પણ સ્થાનિક પરિસ્થિતિને નિર્ણય લેવામાં આવશે. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ મારફતે માહિતી આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તે હવામાન વિભાગની પણ આગાહી છે. જી સ્મિતા, બિલકુલ, જે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તે જ રીતે વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કલેક્ટર દ્વારા ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી હતી. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.